મજાની આઈટમો જલેબીન બરફીન તમે જો તો મોહનથાન લાડુ આ બધી જલેબી બધી આઈટમો બનાવેલી આગલાદારાની એ બધી રખોડામાં અને બાપુનું સુગંધ આવી કે યાર એ ખાતર કી સુગંધ તો જોરદાર આતી હે કી બાપુએ તો મેથી તમે જો તો પેટી લઈને મેણબત્તી કરીને જોયું કે ઓહો ખાતર તો હારા પહેલ વહેલી જીતના ખાતર તો દેખાય કે અચ્છા ક્યાં કે મેં ઇસકે સાથ આયા કે મુજે ભી મજા આઈ ગઈ બાપુએ વિચાર કર્યો કે હારું તારા પેલી કરું પણ અહીં હોન પાછો ભાવ થયો તારું મું જાણો જાણો જમ્બુ શું ત્યાં ભગવાન ને ધરાય વગર જમતો નથી એટલે ખિસ્સામાંથી તમે જો તો ભગવાન ની આવડી મૂર્તિ અંગ ગાદી પેલી જોડીમાં હતી એ કાઢી તુલસી નું પોનું એક હતું એ કાઢ્યું ભગવાન નો લાડવો ધરાય અને પાછું અચિંતા નું યાદ આવ્યું કે ભાવ શંખ્યા સન કેમ હોય રાતે બે અઢી વાગે આ શંખ હોય કોણ ફોન કરશે બધા દોડતો 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 આવી ગયો તમે જુઓ તો રહો રામલ બધો બાપુ તો બીઓની નિસ્વાર્થ ભાવ એટલું ભરેલા હતા પેલા શેઠ ને બધા આવીને કી બાપજી હોય શું કરો છો કે બચ્ચા ખાતર પાડ ને આરે આ હે કી ઇતના અચ્છા ખાતર હે મુજકો બાત હી નહીં કહી કી કે તો મેરે સાથ કી ચાર જણા આયે હે વો લેકે આયે કી મુજે તો કે બાપુ એ તો છે એ કોઈ દૂસરી જગ્યા પે ઉપર ખાતર પાડતે હે કી શેઠ ને ખબર પડી કે દશા સાધ ફાટ ફાટ ઉપર તરી ગયા તો જોયું તો પેલા પણ બધું મેલી ને નાહી ગયેલા કશું લઈ શેઠ પાછો એટલો ને એટલો દમધમાટ નેતા ઉતરીને બાપુનો પગે જ પડી ગયો કે બાપુ ખૂબ દયા કરી ખૂબ દયા કરી કે મેં તો કોઈ નહીં કિયા હે હા હું તો ખાલી કે ખાતર પાડવા જ આવ્યો તો આમ બાપજી ને ખાતર હોય નહીં ખબર નહીં એટલે આ બોલ્યા જ જોયે કે મેં તો ખાતર પાડને અને પેલા શેઠ ને ખબર પડી ગઈ બાપ કે બાપુને કશી વાતની ખબર નથી કે બાપુ તમે આયા તાણ મારું આ આબરું બચી છે બાપ જો તમે ના આવ્યા એટલે પેલું કે પણ હું તો ખાલી એમને મોય ખાતર કે બાપુ તમને ખબર નથી બાપ મારા ઘેર આજ ચોરી થવત પણ તમારા આવવાથી તમારો પગલો પડવાથી બાપ આજ હું બચી ગયો જણે અજણે બાપ જણે અજણે જો સત્પુરુષો નો સંતો નો ભેટો થયો હોય તો જીવનમાં મહાપુરુષ કે આભાદ જીવન બને બાપ પણ સંગ કર્યો હોય તો બાપ મહાપુરુષ કે નકર કબીર સાહેબ આ મહાપુરુષે કીધું કે જે ઘર કથા સત્સંગ નહીં નહીં સંત મિજબાના વો ઘર સોજ પડે શમશાણા બાપ જે ઘેર સંતોનું આવાગમન નથી બાપ સંતોની ચરણરજ નથી જે ઘેર સત્સંગ ભજન નથી બાપ એ કે ઘર હોજ પડે મસવણ જેવા છે ભલે પછી એ મોટા બંગલા હોય ગમે તેવા હોય બાપ પણ જેના વાગને કોઈ સંતો નથી બાપ જેના દ્વારે મહાપુરુષો સંતોનું આગમન નથી મહાપુરુષ કે બધા મસવાન છે અને આ એ મસવાન છે બાપ મહાપુરુષ કે જો આ મય કોઈ સત્પુરુષો મહાપુરુષોનો ભેટો ના થાય તો આ એ મહાપુરુષ કે એકદારો મોહણીય જ જવા વાળું છે બાપ બધાનું તો જવાનું છે આ શરીર કોઈ નહીં રહેવાનું નથી પણ મહાપુરુષ કે કાયા કોઈની રે સંતો નથી રે રહેવાની નથી રે રહેવાની અંતે પડી રે જવાની કાયા કોઈની સંતો નથી રે રહેવાની દાનવ મટી તમે માનવ થાજો માનવ મોટા દેવ રામ ને કૃષ્ણ માનવ માંથી બની ગયા ભગવાન કાયા કોઈની સંતો નથી રે રહેવાની દાનવ મટી તમે માનવ થાજો બાપ આપણે ટીવીઓમાં જોઈએ છે કે રાક્ષસો નાન તેન બધા દાનવો પણ વિચાર કરજો બાપ કોઈ હેગ્રો ફૂટેલો હોય ને ચાર પાંચ હાથ હોય ને એવા એવા રાક્ષસો નહીં પણ જેની વૃત્તિ જેના વિચારો જેના આહાર વિચાર જેનો ખરાબ છે રાક્ષસ જેવા છે બાપ એ બધા રાક્ષસો જ છે દોનવ એટલે બીજા કોઈ નહીં બાપ પણ જેની દોનત ખરાબ છે બાપ જેની વૃત્તિ ખરાબ છે જેનો આહાર વિહાર ખરાબ છે મહાપુરુષ કે એનો માણસ કહેવાય નહીં મનુષ્ય મનુષ્ય તો સબ કોઈ કહે મનુષ્ય બુદ્ધિ કોઈ વિરલા પામે જન્મ્યા એટલા મનુષ્ય નહીં કઈ ઢોઢો નું કોઈ ઢોર કોઈ ટકાનો તેર મળે જેનો લાખે ન થાય મોલ બાપ મહાપુરુષ કે ખોખું મનુષ્ય મળ્યું છે પણ જો મહાપુરુષ કે સંસ્કારો જો આપણાને આપણી વૃત્તિઓ જો મનુષ્યની ના હોય બાપ તો એનો મનુષ્ય કહેવાય નહીં બાપ મનુષ્ય તો જ્યારે સંતો મહાપુરુષોનો સંગ થાય ત્યારે મનુષ્યત્વ પ્રાપ્ત થાય બાપ ડોક્ટર જન્મતો નથી વકીલ જન્મતો નથી કલેક્ટર ડીએસપી જન્મતો નથી બાપ પણ બનશ જ્યારે એવું એવું કરણીકરણ બાપ ત્યારે એ
બની શકે એ મહાપુરુષ કે મનુષ તો બનવું પડે, જ્યારે સંતોનો મહાપુરુષોનો સંગ થાય તો બાપ મનુષ્યપણું પ્રાપ્ત થાય અને એને મનુષ્ય કહેવાય. અરે બાપ, જે મા બાપે દુઃખ વેઠી 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 વેઠીને જન્મ આપ્યા છે ભાઈ, હે એની કોઈ દારો આપણાથી સેવા નથી થતી બાપ, એનો પગે નથી લગાતું બાપ. વિચારો, આ આ જીવ ઠેર ઠેર તમે જુઓ તો મંદિરે જાય, હેઠતો જાય, આરોટતો જાય, આ બધું ખૂબ કરે છે બાપ, પણ ઘરના મા બાપની સેવા કરી શકતો નથી, પોતાના મા બાપનું પગે લાગી શકતો નથી, પોતાના મા બાપની ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી. તો અકન જે બાધાઓ રાખી હોય ને એ બાપા કરીને કરે છે, ભુવાએ જે બાધાઓ આલી હોય ને કાઠી પરીને તો એ બાપા કરીને કરે છે, પણ મા બાપની ઈચ્છાઓ પૂરી કરી શકતો. મા બાપની ઈચ્છા તો ઠીક, પણ મા બાપની જરૂરિયાત પૂરી કરો ને, ઈચ્છા તો ચો એની વાત રહી બાપ, પણ એની જરૂરિયાત પૂરી કરો તો એ ઘણું છે, પણ એ આ કરી શકતો નથી. અને પછી આરોટતો આરોટતો અંબાજી જાય ને આરોટતો આરોટતો માકારી પાવાગઢ ને આ બધા ચોય ડોટે મારે છે બાપ, એકે મા દર્શન તૈન કારમો એ નાલ 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 એને ખબર પડે કે જણવા વારી ને આ હક નથી રાખી હકે બાપ, અને આ નારીઓ લઈને મને બગાવા આવ્યો છે એ મા કોઈ ગોડી નથી. એ જ માનો દર્શન કરવો હોય બાપ, એ જ અંબાજીનો દર્શન કરવો હોય તો જે દારે પોતાની મામો અંબાજી દેખાશે એને અંબાજી જવાની જરૂર પડે એવી નથી બાપ, પણ મામો અંબાજી દેખાતો નથી. માન કહો તો તું તારી બોલીએ ગાળો દઈએ છે બાપ, બાપાને ગમે તેમ પીલ્યો કરીએ, અને હા પછી ના હોય ને એટલે પછી એના ફોટા ઘર આગળ લટકાઈએ, તમે જો તો અગરબત્તીઓ કરીએ ને એ દીવા ભરીએ ને આ બધું, એ શું કરવા? તો ડોહોન ડોહી વિતાર એ બાપ, જીવતા તન નહીં વિતારે, મર્યા પછી ઉકા વિતાર, અને વિતાર છે કોક નરસ તો તારો કરમ જ નરસ, કોઈ દેવ કે દેવી કે માતા કે મહાદેવ તને નરયો, અને નર ને તો એ માતા ને મહાદેવે કહેવાય નહી, લખી રાખો, નર એ માતા ને મહાદેવ ના કહેવાય. મહાપુરુષ કે તો ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણને ઉઘારે બાપ, પણ આપણે એને જાણતા નથી, આપણે ઓળખતા નથી, એટલે આ બારો બાર મંડ્યા છે બા. આ જગત ભક્તિના નામે ખૂબ કરે છે, તમે જુઓ તો ઠેર ઠેર આજે આજે કોઈ જગ્યાએ નથી ને એટલું આપણા દેશમાં ધમધમાટ ચાલે છે ભાઈ. હો મને બધા એક ભાઈ કી કે બધા ભગવાનો બધા ચોવીએ ચોવી અવતારો કી આપણા દેશમાં જ થયા, કે આપણો દેશ કેટલો ભાગશાળી કહેવાય ને, કી જુઓ ભગવાને કે આપણા દેશમાં જ આયા. મેં કહું ભાઈ બહુ ગૌરવ લેવા જેવું એ નથી, ચક જો કચરો વધાર હોય ને એ જ હાવણીઓ જોઈએ. હોવા ભગવાન ને બીજા જવાનો ચાન્સ જ આવતા નહીં આપણે, છે તો હોય જ આપણે એટલા બધા ઈશકારા ખોટ્યા છે ને, કે વળી 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 ની હોય જ લમણો વારો ઉપર શું કરે બચાવે. મહાપુરુષ કે બાપ આપણે બાર ડોટ્યો ખૂબ મારી, બાર બધું ખૂબ આદર્યું છે બાપ, પણ પોતાના ભીતરમાં એક ડગલું ભરી શકતા. સ્વામી વિવેકાનંદ જ્યાં મહાપુરુષે કીધું બાપ હજારો ગૌ ચાલે પણ એક ડગલું જોર સુધી પોતાના ભીતર તરફ નથી ભર્યું ત્યાં સુધી બધું જ ચાલેલું તારું નકામું જતું રહેશે બાપ. જે કોઈ કર્યું આજ સુધી બાપ, ભક્તિ એ મહાપુરુષ કે ભાવ થી હોય ભય થી હોય નહીં. આજે જે જીવો કર્યું છે ને એ બધું ભય થી કર્યું છે, ભાવ થી કરતા નથી બાપ. ભયથી આદર્શ દીવા અગરબત્તીઓ બાધાઓ આખરીઓ દેવ દર્શન પૂજા અર્ચના અનુષ્ઠાન આ જે કોઈ આદર્શ છે ને એના પાછળ ભય છે, ભય અને બીજી આશક્તિ છે. આ બે વસ્તુ લઈ અને આ જીવ આ બધું આદર્શ છે. મહાપુરુષ કે બાપ ભય હોય ને તો ભક્તિ હોય નહીં બાપ, આ બધું ભયથી કરે છે, નહીં કરીએ ને કોક થશે તો, દીવો નહીં પડીએ ને કોક થયે તો, બાધા નહીં રાખે ને કોક થયે તો, દોઈરા નહીં બોધે ને કોક થયે. એટલે અમે એક દારો તો પટી જ જવાનું છે ને, અને આ ગમે તેટલા દોઈરા બોધશે તો એમ મરી જતા ને તો શું કરવાનું પેલા, કી કાપી નાખો કી જીવન છે લેશે લે કી બંધન હોવું જોઈએ, તારા જીવ તો જ કાપી નાખે ને હું ન રસ હતા ને, આમ તો લોબી લોબી મૂછો રાખી છે ને, હે ને તારો ફાટસ હતા નો ખરખર કરે તો ફરફરતો હોય પેલું ખરખર કરે ફરફરતો હોય લ્યો
કે બદપુર ગયા હતા ત્યાં નાભી વહી ગયા છે, હું કા જ્યા હતા મરવા દેવ ઘેર હુઈરો કોદરો ટેન્શો ના મના. અને આ ગમે તેવા હોય ને મુશારણ, ગમે તેવા તમે જુઓ તો ઓમ કી ક્ષત્રિના ક્ષત્રિય ક્ષત્રિય, પણ તમે જુઓ તો કોકે ખાલી પેલો છોકરો દાંત રૂજો હોય છે, ડબલથી કુંડારું કરે ને કે પગ ના દેતા હો. એટલે આ તો પોણી વધી તું કે એનું કુંડા હું હું થઈ જાય. એટલે ઓમ હું કહે બાપ જુઓ તો કરો, પણ જેવી જેવી તમે જુઓ તો આ હે દિવસો બા. અને ઠીક હમ જય બાપ, ગઈ રાત આ યુવાનો બચારાને એટલું શિક્ષણ નહોતું કે આટલું બધું કોઈ પેલું નહોતું થયું, અને ચાલો કોક આ બધું ચલાવી લીધું. આજે આટલું ભણતર ગણતર આટલું બધું પેલું એ સતો હજી હજી આજ માનન રહ્યો બાપ. એટલે લેબુ કાપીને કોઈ ઘરાઘર ખાલી ખાલી એમ નેમ કોક દારો ટ્રાય કરજો, કોક દારો ટ્રાય કરજો. અને સૌથી વધાર જો બી કણમો બી કણ હોય ને તો એ ભૂવો બી વાલે સૌથી વધાર મોદા. અને હારું જે બીતું હોય તમારો હું ભય કા ઢલે સૌથી વધારે રે બી વધુ દો એ તોય જાય ને તો એ. અને એક માતા ના રાખે બાપુ, એક ના રાખે એ જેટલી જે કોમમાં એ ખરી. હા એ જોરા પહેરે ને જોરા ખાટલા માંથી ઉઠતો તો એ દોણા જોયા વગર જોરો એ ના પહેરે લ્યો. અને આ બધું જોઈ જોઈને કરે ને તો એક દારો તો પતવાના પતવાનાનું. અને આ વધાર બી હોય ને એને એને વધાર ડખા પહેરું તમે જોજો. હા પણ અને તો હે આપણા જેવા પાછા એકને જઈ જાય નોકા પડી જાય ખમા ખમા. આ બકાલ પમદાના પેપરમાં ટીવીમાં લીધું, બોન મરી જઈ છે હાપ કરીને તો હે બુ બોલાય તો પાછો સિવિલનો આમાં ડોક્ટરે ડોબા તાલે બધા નહીં ફોન પડ્યું હોય કારા હોય થી ડોક્ટરોએ રિપોર્ટ આલ્યો કે એક્સપાયર છે આમ આવી રહ્યો કે હું જીવતી કરું. આમ અલ્યા એ મોન કે હાડો જીવતી કર, પણ તમારે પેલા એને પૂછાય કે તારા ઘેર કોઈ મર્યું છે જોઈ રે જીવતી કર બાબા તો એ વાના ઘેર કોઈ મરવા દે. તો પેલા તો એ રીયો પૂછો પેલા બૌદ્ધ ના પહાણ એક દારો એક બેન જઈને છોકરો મરી ગયો ને એની ઉંમરમાં તે બહુ અલોપાત થઈ ગયો. તે તમે જુઓ તો છોકરાને લઈને બાપજી પહાણ જતરી, બાપુ ગમે તે કરો બાપ મારા છોકરાને જીવતો કરો, એકના એક દીકરો છે મરી ગયો બાપ કે ગમે તે કરો અને એને જીવતો કરો, નકર હું મરી જઉં છું કે ગમે તે કરો પગે પડી ગઈ બાપજીના. બાપુ કે હારું જીવતો કરું, પણ એક કોમ કર ગોમમાં બધોના ઘેર જા અને ભિક્ષા લેતી આય, જેના ઘેર કોઈ ના મર્યું હોય ને એના ઘેર ની ભિક્ષા લીધી આય, તારો છોકરો હાલ હજીવન કરી આ લોકો. એ પેલી ફટાફટ ઉપડી ગઈ ને કશું ભણ નહીં બાપ, બધાના ઘેર પૂછે કે ભાઈ તમારા ઘેર કોઈ મરેલું છે કે હવ ડોહાના ડોહા દાદા બા તો બધા મરેલા જ ઘેર કોણ જીવતું છે, આ જીવ્યું છે એ મરેલા જ છે તાતો છે કે બી બિન જીવી એ હું કોમના બી બિન જીવી એ કોમના એ બોલ્યા. એટલે કોકના કોક બધાના ઘેર કોકના કોક કોકના કોક તો મરેલું હોય ને, આખા ગામમાં ફરી કોઈ ઉગર મળ્યું નહીં. છેવટે બાપજીના પાન થાકીને દેખ બાપુ એવું કોઈ ઘર નહીં, કે બેટા ઘર નહીં આખું જગત કોઈ એવું નથી કે જેના ઘેર આ શરીર લઈને આવ્યું હોય અને આ શરીર કોઈનો ના છૂટ્યો હોય એવું કોઈ ઘર છે નહીં બેટા. અને આ આ તારો દીકરો એનું જે લઈને આવ્યો હતો એ આ શરીરને છોડી દીધું બાપ, એમાં કોઈનાથી કશું થાય એવું નથી. આ એક નિર્વાણ છે બાપ, સતોય મહાપુરુષ કે આ મન છે ને એ કોકના કોક અજ્ઞાનતાઓન અવિદ્યાઓન આ બધામાં. એટલે ગાડી રસ્તામાં લઈને જતા હોય આટલામાં એ જ બધા બાઇકો ચલાવીએ છીએ, કોઈ કે ગાડીઓ ચલાવીએ છીએ, ટ્રેક્ટરો ચલાવ્યા છે, આ ટ્રેક્ટર બગ્ર મોટરસાયકલ બગ્ર મારુતિ ગાડી કે ગમે તે ગાડીઓ બગ્ર, તો ભૂહો બોલાવા જો કે કારીગર બોલાવા જો, કોને બોલાવા જો? આમ પંચર બંચર થયો હોય ને રસ્તામાં કોઈ કે એન્જિન હોર્સ પાઇપ તૂટી ગયું ને આ બધું કોઈ થયું હોય પાછું દોઈરો બોધો કે કારીગર બોલે લાવો, એમાં તો ભોન પડે છે કે સાધન બગડ્યું છે તો કારીગર ને તો આ સાધન બગડે તો ભોન નહીં પડતું કોક ડોક્ટર પાસે જવાય. અને ઠોબારા મારા જેવા ગોઠિયો મારી મારીને આવે છે પાછા કે લ્યો લઈ જજો ગેર તમારા થઈ જશે, ગેર તમારા બેહો દૂધ ના દેતી હોય તો એ કે લઈ જાઓ કશું હતો પાડો ને એ બોધો કે દોઈરા દૂધ આલે દોઈરા બોધે દૂધ આવતું હોય તો આમ નહીં ફોન પડતું હોય. સાબરડી રિવારાના બધા ગોડા છે તે પેલા વેટેનરી ડોક્ટરો રાખતા હી દોઈરા ના રાખે તે ફટ ફટ દૂધ દે આવી જાય અરે આય મે બોથો તો કે દોઈરા હી દૂધ આવે છે હું તો નથી. આટલી આટલી જાગૃતિ થતી નથી. આપણે બાહ્ય રીતે બહાદુર બન્યા છીએ બાપ, પણ ભીતરનો દિન પ્રતિદિન આપણે
ભીતરમાંથી ભિખારી થતા જ્યા છે અને ભીતરમાંથી હાવ કંગાલ થતા જ્યા છે બાપ, દુર્બળ થતા જ્યા છે. આપણી બહાદુરી બહાર છે પણ ભીતરમાં તો એકલો ભય પડ્યો છે. અને આ ભય સંતો મહાપુરુષોના સત્સંગ વગર જાય એવો નથી. આ બધી માનંદી માંથી છૂટવું હોય તો કોઈક સત્પુરુષ નો સંગ કરજો બાપ, મહાપુરુષો નો સંગ કરજો. આ બધી જ અવિદ્યા માંથી મહાપુરુષ છોડાવશે. અને છોડાવવા એને જ સદગુરુ કહેવાય, એને જ સંત કહેવાય, એને જ મહાપુરુષ કહેવાય. કે આ બધી જ ભ્રાંતિ માંથી આપણને મુક્ત કરાવ. નકર મારા જેવો કોઈ મદારો મળી જાય તો એ વાના ભીતર પડતા નહીં બાપ. નકર ઉપરથી એક વલ્લે એક લઠ્ઠું હોય ધાર વર્ગા રહે, 84 નું ખાતું તો હોય અને 85 માં પાછો ગુરુ પે હા, એટલે એક ડખો વધ. આ તો એવો હોજ્યો બા કા બધો ખાતો નેકરી જાય. એટલે 84 નો ખાતો પૂજો એ જોય તો કન તાને એ 84 માં જ જોય, બીજો તોય જોય નહીં બાપ. અને જેને પરમાત્માને ઓળખે છે, પરમાત્માને જાણે છે, એ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય બાપ, એ તોય બાર ફરે નહી. અને એટલે નીરવભાઈએ કીધું કે દેવ જેવો મનખો ખોઈ અને ભૂતોમાં ભરે, લેને લાવો મનખો ભરી ના મળે બાપ. દેવ જેવો મનખો ખોઈ અને ભૂતોમાં એટલે જેની વાસનાઓ મલિન છે બાપ, મલિન વાસનાઓ જેની પડી છે, જેની વૃત્તિ ઠરેલી નથી બાપ, એ ભલે શરીર છૂટી જાય. શરીરથી આપણે કહીએ કે બાબો છૂટી ગયા, બાબો મરી ગયા, પણ જે વાસનાઓ રૂપી જે શરીર છે એ સત્સંગ જ્ઞાન યજ્ઞ વગર કદી બળે એવું નથી. અને એ જો સુધી નહીં બળે ત્યાં સુધી આ ફેરો ટળે એવો. ભક્તિ ભજન સત્સંગ એ મહાપુરુષ કે આશા ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નથી. ભક્તિ ભજન એ ભાવ રોગ મટાડવા માટે છે, જન્મ મરણ નો ફેરો ટાળવા માટે છે બાપ. અને જેને આ ભજન જાણ્યું છે એનો કોઈ જાતનો ભય છે. અને તાણ જ બોલાય છે, તાણ જ આપણે ગઈએ છે કે ભજન કરું તો મારો ભય મટી જાય, રુદિયે સંભાળું રામ, હું તો ભજન કરું ગુરુ દેવના બા. જે ભજન થી આપણા ભીતરનો ભય બધો મટી જાય, મહાપુરુષ કે આ ભજન કહેવાય. નકર ભજન આખી રાત બહુ ચાલુ છે ભાઈ, ઠેર ઠેર ગોમ